નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રમાણ પડતર પદ્ધતિ મજૂરી ખર્ચના વિચલનો, એમાં દાખલો નંબર છે 18. મજૂરીને લગતા વિચલનો શોધો. કામદારોનો પ્રકાર XYZ, કામદારોની સંખ્યા 300, 180, 240 સંખ્યા છે, આ કલાકો નથી, યાદ રાખજો. કામદાર કલાક દર અઠવાડિયાનો દર આપ્યો છે 120, 80 અને 60. ખરેખર કામદારોની સંખ્યા 280, 120, 320 આ ખરેખર કામદારો છે, પહેલા પ્રમાણ કામદારો હતા. અને ખરેખર કામદાર કલાક દર આપ્યો છે 140, 100 અને 40. તમને દર આપી દીધા છે, આપણે દર એક વખત લખી દઈએ કે x નો પ્રમાણ દર છે 120, આવી રીતે y નો છે 80 અને z નો 60. ખરેખર દર 140, 100 અને 40 આમ આવ્યું છે. પેલા પ્રમાણ કામદારો આવ્યા છે અને બાજુમાં ખરેખર કામદારો આવ્યા છે. નીચે કીધું કાર્યને પૂરું થતા પ્રમાણિત 30 અઠવાડિયાનો અંદાજ છે, એટલે પ્રમાણ અઠવાડિયા 30, એટલે બે પ્રમાણ કામદારો છે એનો 30 સાથે ગુણાકાર કરો, એટલે પ્રમાણ કામદાર અઠવાડિયા મળે. યાદ રાખજો, અહીંયા કલાક શબ્દ નથી વાપરવાનો, અઠવાડિયા શબ્દ વાપરવાનો છે. અને ખરેખર કામદારોની સંખ્યા છે એનો ખરેખર અઠવાડિયા 32 છે. જો 32 અઠવાડિયા કાર્ય, જ્યારે 32 અઠવાડિયામાં કાર્ય પૂરું થયું છે એટલે ખરેખર અઠવાડિયા 32 છે, તો એ ખરેખર કામદારોનો 32 અઠવાડિયા સાથે ગુણાકાર કરો એટલે ખરેખર કામદાર અઠવાડિયા મળે. જોઈએ આપણે તો અહીંયા સૌપ્રથમ ખરેખર ઉત્પાદનના પ્રમાણ અઠવાડિયા શોધીએ, એમાં x, x ના પ્રમાણ કામદારો છે 300 અને ગુણ્યા અઠવાડિયા છે 30, એટલે 9000 અઠવાડિયા થાય. પછી y 180 ગુણ્યા 30 અને z 240 ગુણ્યા 30, એટલે અઠવાડિયા જોઈ લઈએ 5400 અને 7200. તો આ પ્રમાણ અઠવાડિયા x ના મળશે 9000, y ના 5400 અને z ના 7200. આવી રીતે ખરેખર અઠવાડિયા જોઈએ તો x, y, z, x ના 280 કામદારો ગુણ્યા 32 અઠવાડિયા, 120 ગુણ્યા 32 અઠવાડિયા અને 320 ગુણ્યા 32 અઠવાડિયા. તો પહેલાનો ગુણાકાર આવશે 8960, વાય નો ગુણાકાર 3840 અને ઝેડ નો ગુણાકાર 10240. તો ખરેખર અઠવાડિયા લખી દઈએ 8960, 3840 અને 10280, સોરી 10240. આ ચાર વસ્તુ હવે તમને મળી ગઈ, પણ એટલું યાદ રાખવું કલાક શબ્દની જગ્યાએ અઠવાડિયા શબ્દ લખી દેવો. જો જ્યાં આપણે લખીએ છીએ ને પ્રમાણ કલાક, એ જગ્યાએ અઠવાડિયા. ઘણી વખત અઠવાડિયે મજૂરી ચૂકવાતી હોય, ક્યારેક કલાકનો દર ચૂકવાતો હોય, ક્યારેક દૈનિક દર પણ હોય. આના પછીના બે દાખલા છે એમાં અહીંયા તમારે ખરેખર ઉત્પાદનના પ્રમાણ દિવસો એવું શબ્દ લખવાનું, કલાકની જગ્યાએ દિવસ શબ્દ લખવાનું, અહીંયા અઠવાડિયા લખવાનું. તો પહેલા x, પહેલા કૌંસમાં ખરેખર ઉત્પાદનના પ્રમાણ અઠવાડિયા 9000 ગુણ્યા 12 માઇનસ 8960 ગુણ્યા 140, એટલે આનો ગુણાકાર જોઈ લઈએ તો 10,80,000 માઇનસ 12,54,400 એટલે માઇનસ માં જવાબ આવશે 74,400. 1,74,400 કે 74,400, ગિયરને 74,400 જવાબ છે માઇનસ. પછી y 5,400 ગુણ્યા 80 માઇનસ
થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.